सदानन्दाम्भो दिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्भो जन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवा सुखदो महाश्रेयो मूर्ति जयति स हि नारायनमुनि वर्निवेशरमणीयदर्शनम् मन्दहासरुचिरात्नुजं पूजितं सुरनरोतमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ मवतारिणे श्री नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રી હરિકૃષ્ણ મહારાજની શ્રી ઘનશ્યામ મહારાજની જય બધાય ભક્તોને એથી જય સ્વામિનારાયણ સદગુરુ આધારાનંદ સ્વામી શ્રી હરિચરિત્ર સાગર ગ્રંથની અંદર પૂર ત્રીજું ને તરંગ તેત્રીસ એમાં છેલ્લે આમ કથા લખે છે મુક્તમણી ઉત્તમ રાજાને કથા સંભળાવે છે કે મહારાજે અંદર જે સદ્ગુરુ મુક્તાનંદ સ્વામી આવ્યા ભગવાન શ્રીહરિને ઠપકો આપવા માટે મેઘવતી મેઘવતી નદીના કાંઠે લઈ જાય છે એકાંતની અંદર જઈને મહારાજને બહુ મીઠો ઠપકો આપે છે શ્રીજી મહારાજ બહુ દાસત્વ ભાવે મુક્તાનંદ સ્વામી વાત્સલ્ય ભાવ વર્ષાવે છે તો શ્રીજી મહારાજ દાસત્વ ભાવે સ્વામીના ઠપકાને સ્વીકારે છે સ્વામીને કહે છે સ્વામી અમારે તો સત્સંગમાં રહેવાનો ખપ છે તમારી આંખોને જોઈને અમે સત્સંગમાં તમે જેમ કે સ્વયં વર્તશું પણ અમારી પર ધોખો ના કરશો જે થાય છે રામાનંદ સ્વામીની ઈચ્છાથી થાય છે ધોખો કરો તેની પર કરજો લખમણ અને વાલજી એને સમાધિ થાય છે મુક્તાનંદ સ્વામીના ઘણા પ્રયત્નો પછી પણ ઉઠતા નથી ત્યારે શ્રીજી મહારાજ ઉઠાડે છે ત્યારે સ્વામીનું મન ઓર ચકરાવે ચડે છે સ્વામી પછી બહિરભૂમિ જાય છે સદ્ગુરુ રામાનંદ સ્વામી દર્શન આપે છે સ્વામીને ઠપકો આપીને કહે છે કે આ તો મારા ઈષ્ટના પણ ઈષ્ટ છે અને તમે સ્વીકારો ભૂલી કેમ જાઓ છો અને ત્યારે સ્વામી આનંદ વિભોર થઈને પરત આવ્યા છે આગળ આધાર સ્વામી લખે છે અને સ્વામી ઉત્તમ રાજાને વાત કરે છે પૂર ત્રીજું નારાયણ સોની કે આયે શ્રી કીર્તન ઓછા કરણ લગે આનંદ રસ બર સોનેરી પલંગ મહા ચિત્ર વિચિત્ર વિચિત્રિસાર મુક્ત મુનિ મગાય ચૂપ કરી તે વાર મુક્ત મુનિ મગાય ચૂપ કરી તે વાર પર્વતભાઈ મળ્યા હામાં સ્વામીને કે શું વાત છે મને કહો તો ખરા સ્વામી કે અત્યાર તો ઉતાવળથી ગામમાં ચાલો શ્રીહરિ અને સંતો નારાયણ સોનીને ઘેર પધાર્યા કીર્તન બોલીને ઉત્સવ કરવા લાગ્યા તેનાથી માનો આનંદ આનંદરસ વરસવા લાગ્યો એકાદશીનો પવિત્ર દિવસ છે એટલે એકાદશીનો ઉત્સવ કરે છે કીર્તનો બોલે છે ચિત્ર વિચિત્ર ઘાટવાળો એક મોટો સોનેરી પલંગ હતો મુક્તાનંદ સ્વામીએ તે વેળાએ તેને ચોપ કરીને મગાવ્યો ચોપ કરીને એટલે ઉત્સાહથી સ્વામીએ બહુ ઉત્સાહથી એ પલંગને મગાવ્યો સોનેરી કાપડથી બનાવેલા રામાનંદ સ્વામીના જે ગાદી ને વગેરે હતું તે બધું પણ મગાવ્યો સ્વામીએ પલંગ મગાવ્યો અને સદગુરુ રામાનંદ સ્વામીનો ગાદી તક્યો હતો જે દર્શન માટે નિત્ય રામાનંદ સ્વામીના શિષ્ય ગણ જે હતો એ નિત્ય સ્વામીના ગાદી તકિયાના દર્શન કરતા એની ઉપર સ્વામી પ્રત્યક્ષ બિરાજી સ્વામીએ રામાનંદ સ્વામીનો ગાદી તક્યો મગાવ્યો દરેકને બહુ આશ્ચર્ય લાગ્યું કે ગાદી તક્યો મગાવ્યો છે એટલે રામાનંદ સ્વામી અહીં પ્રત્યક્ષ બિરાજમાન છે એવા દર્શન કરવા મગાવ્યો હશે કેસર મેળવેલું સારું ચંદન ઘસીને તૈયાર કર્યું સ્વામીએ જાતે ચંદન ઘસ્યું કોઈને ખબર નથી કે સ્વામી શું કરવા જઈ રહ્યા છે અપાર ફૂલહાર કર્યા ફૂલહાર પણ સ્વામીએ જાતે બનાવ્યા ધૂપ અને દીપ વગેરે બધું મગાવ્યું ઢોલ નોબત નગારા ભૂંગળ રનસિંગુ તુરાઈ ત્રાંસા ચોગડિયા શરણાઈ વગેરે વાચિંત્ર વાગવા લાગ્યા સંતો જાંજ અને મૃદંગ વગાડીને ઉત્સવના પદ ગાવા લાગ્યા ગામે ગામના હરિભક્તો આવ્યા મંગળમય મહાન ઉત્સવ ચો તરફ છવાઈ ગયો લાભ અને અમૃત ચોઘડિયા જોઈને શ્રી હરિને પલંગ ઉપર પધરાવ્યા મુક્તાનંદ સ્વામીએ મહારાજને પલંગ ઉપર પધરાવ્યા જ્યારે આની અંદર કથા જે અધ્યાર છે અહીંયા આગળ મેઘપુરની અંદર આ ચરિત્ર લખ્યું છે સત્સંગમાં કાલવાની અંદર આ ચરિત્ર વધારે પ્રસિદ્ધ છે પરંતુ આ ચરિત્ર જે રીતનું થયું છે એ જ રીતનું લખેલું છે ગામનો નામ ફેર છે એની સાથે કોઈ આપણે મતલબ નથી આપણે તો એ મહત્વનું છે કે ચરિત્ર શું થયું અને ચરિત્ર દ્વારા આપણે શું શીખવાનું છે મુક્તાનંદ સ્વામીએ ગાદી તક્યો રામાનંદ સ્વામીનો જ્યારે બિછાવ્યો અને મહારાજને જ્યારે એમ કીધું કે આની ઉપર બિરાજો ત્યારે મહારાજ કે સ્વામી આ તો ગુરુનો ગાદી તક્યો કહેવાય આની ઉપર બેસાતું હશે અમારાથી અમે તો એના શિષ્ય શિષ્ય છીએ બહુ નાના તે આ ગાદી તકિયા પર તો સ્વામી તમે બેહો અમારે નથી બે મુક્તાનંદ સ્વામી ત્યારે મહારાજને કહે છે મને બહુ છેતર્યો આવે છેતરશો નહીં અને આવે હું છેતરાવાનો પણ નથી કાંડુ જાલી અને મુક્તાનંદ સ્વામી આ સત્સંગમાં હિંમત સૌથી પહેલી કરી છે શ્રીજી મહારાજને ગાદી તકિયા રામાનંદ સ્વામીના ગાદી તકિયા ઉપર બેસાડવાની નહીં તો શ્રીજી મહારાજને ગાદી સોંપી હોવા છતાં પણ રામાનંદ સ્વામીનો જે ગાદી તક્યો હતો એ તો દર્શન માટે જ એ સમુદાય રાખતો શ્રીજી મહારાજ માટે જે ગાદી તક્યો નખાતો એ જુદો નખાતો પણ રામાનંદ સ્વામીનો ગાદી તક્યો અકબંધ જ રહેતો એ રામાનંદ સ્વામીના ગાદી તકિયા ઉપર આજે સંપ્રદાયના એક કેટલા મોટા સદગુરુ સંત કહેવાય કે મુક્તાનંદ સ્વામી ફરે એટલે આખો સંપ્રદાય ફરી જાય એવા મોટા સાધુ જ્યારે સહજાનંદ સ્વામીને પોતાનું કાંડું ઝાલી અને ગાદી ઉપર બેસાડે છે ગાદી ઉપર મહારાજને બેસાડ્યા અનુપમ જરકસી વસ્ત્ર પહેરાવ્યા ઉતરીને કડા વગેરે ઘણી જાતના ઘરેના પહેરાવ્યા વેટ વેટીને બાજુ બંધને ભુજાઓ ઉપર ધરાવ્યા રામાનંદ સ્વામી તો આમાં કાંઈ પહેરતા ન હતા શ્રીજી મહારાજે મુક્તાનંદ સ્વામી આ બધું જ પહેરાવ્યું મસ્તકે શિરપેચવાળી પાગ બંધાવી પાગમાં ફૂલના તોરા મૂક્યા ગુચ્છ બનાવીને કાન ઉપર ધાર્યા લલાટમાં કેસરી ચંદન ચર્ચ્યું વચ્ચે મોટો કુમકુમનો ચાંદલો કર્યો चरणमे चरचे सबहि धूप बहु कीने तबहि कपूर की आरती प्रेम सुकीना, कपूर की आरती प्रेम सुकीना, પ્રેમ પ્રેમ મગન મગન હોઈ હોઈ બધું ચંદન ચરણો ઉપર ચર્ચ્યું એ વેળાએ ધૂપ અને ઘણા દીવાઓ કર્યા પ્રેમથી કપૂરની આરતી પ્રગટાવીને ઉતારી અને પ્રેમ ભર્યા આનંદમાં સૌ તલ્લીન થઈ ગયા એ આરતી જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી જે આપણે નિત્ય ગાઈએ છીએ એ આરતી સૌપ્રથમ પ્રથમ સદગુરુ મુક્તાનંદ સ્વામીએ જ્યારે રામાનંદ સ્વામીનો ગાદી તક્યો કાઢી એની ઉપર સહજાનંદ સ્વામીને જ્યારે બેસાડ્યા અને ત્યારે સ્વામીએ પ્રેમ વિભોર થઈને આરતી ગાય જે આરતી અત્યારે સંપ્રદાયની અંદર બધે જ એ જ આરતી ગવાય છે એ જયેશદ ગુરુ સ્વામી આરતી ગાય સંવત અઢારસો ઓગણસાઠ ના કારતક સુધી એકાદશીના દિવસે મુનિવર મુક્તાનંદ સ્વામીએ પ્રદક્ષિણાને દંડવટ કરીને શ્રીહરિના ચરણોમાં મસ્તક ધરી દીધું ઓહો સ્વામી એટલો ભાવ દર્શાવ્યો કે સ્વામીએ આરતી કર્યા પછી મહારાજની પ્રદક્ષિણા કરી પ્રદક્ષિણા કરી અને ચરનાર અંદર માથું ધરી દીધું એવી રીતે માથું ધરી દીધું કે જાની એક બાળક કોઈ બહુ મોટાના ચરનારવિંદ માં જેમ લપેટાઈ જાય એક બાળક જેમ પોતાની માના ખોડામાં લપેટાઈ જાય એમ મુક્તાનંદ સ્વામી એ મૂકી દીધું પ્રક્રમા દંડવત કીને મુનીસા શ્રી હરિચરણ મેં ધરે શીસા મેવા મીઠાઈ જોજો લાય મેવા મીઠાઈ જો જોલાયે સો સબ હરિ કે આગે ધરાય સો સબ હરિકે આગે ધરાય પ્રદક્ષિણાને દંડવટ કરીને શ્રીહરિને ચરણો મસ્તક ધરી દીધું મેવાને મીઠાઈ જે કઈ લાવ્યા હતા એ બધું આગળ ધરાવી દીધું એ સમયે સમગ્ર સંતો અને અપાર હરિભક્તોએ પૂજા કરી હવે સ્વામીએ કરી એટલે તરત પાછળ બધા સંતો ભક્તોએ કરી કારણ કે પર્વતભાઈ મયારામ ભટ્ટ આ બધા જે સંપ્રદાયના થાંભલા જેવા હરિભક્તો હતા ને રામાનંદ સ્વામીના જે એકદમ નજીકના શિષ્યો કહેવાય ને એ બધા તો મુક્તાનંદ સ્વામીને જોઈને જ ચાલવા વાળા હતા એક મુક્તાનંદ સ્વામી ફરે એટલે બધું ફરે એ ભાઈ રઘુનાથ દાસ જેવા બે પાંચ પથરા રહે બાકી જે બધા મુક્તો હતા જે દૈવી હતા એ બધા સ્વામીની નજર ફરે સ્વામી જે બાજુ ફરે એ બાજુ તરત ફરી જાય પછી તો આટલી મોટી પૃથ્વી એટલે એમાંય હોય તો ખરા ને થોડા આટલો મોટો રામાનંદ સ્વામીનો સ્થાપેલો સંપ્રદાય હોય પણ સ્વામી ભર્યા બધા સંતો હરિભક્તોએ પૂજા કરી પછી મુક્તાનંદ સ્વામીએ સ્તુતિ કરી બાળ મિત્ર હોવા છતાં હું ભૂલી ગયો મુક્તાનંદ સ્વામી કે છે બાળ સને રે મોહન મોજને ગમતા જે જે કામ જ કરતા નટવર રેતા નમતા રે મોહન મોજને ગમતા મુક્તાનંદ સ્વામી કે તમે તો મારા બાળ મિત્ર છો ટૂંકમાં તમે જ્યારે આવ્યા ત્યારથી તમારી સૌથી વધારે મિત્રતા મારી સાથે હતી અને મારી સાથે છે છતાંય હું ભૂલી ગયો મુક્તાનંદ સ્વામી કે આપણી માયા અપાર છે માયા કરી હમસે પ્યારા હમહિ જાને મહામુક્ત કોઈ હમ હિ જાને મહામુક્ત કોઈ આયે સો સો પ્રગટ પ્રગટ માયાનું સ્વરૂપ તો અમના પૂજ્ય પાઠ ગુરુજીએ ચાર સભામાં શિક્ષાપદ્રી ભાષ્યમાં માયાનું સ્વરૂપ બહુ કીધું ને ગુરુજી કે સ્વપ્નમાં આવી હજાર હાથ લઈને કે મારી પાછળ કેમ પડ્યા છો કે ખરેખર એના તો અબજો હાથ છે અબજો હાથ છે ને એટલે તો એના અબજો પ્રકારથી હાથ લંબાવીને જીવોને પકડે છે મોટા મુક્તોને પકડવા માટે મથે છે જીના ઝાલવામાં નહીં જસ માટે મોટાને જોશે જીના ઝાલવામાં આવે એને મજા નથી આવતી જે મોટા મોટા હોય ને એને ઝાલવામાં તેને બહુ મજા આવે જોગી જતી પંડિત એ પિયર છે એનું એ મોટા કહેવાય ને બધા જે માયાના ઉપર પ્રહારો કરવા વાળા હોય ને માયા 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 તે એને વધારે પકડવા આવે માયા એવી છે એ સમયે મહારાજને છે મુક્તાનંદ સ્વાઈ આપણી માયા અપાર છે અમારી સાથે હેત કરીને અમને ભૂલા પાડી દીધા અમે માન્યું કે આ કોઈ મહામુક્ત પ્રગટ થઈને અહીંયા આવ્યા છે જો કોઈ મહામુક્ત છે એને મનુષ્ય જેવા સમજવા એ માયા છે કોઈ મહામુક્ત હોય આપણી ભેગા રહેતા હોય આપણી જોડે આપણા જેવા થઈને રહેતા હોય આપણી જેમ જમતા હોય આપણી જેમ બોલતા હોય આપણી જેમ સૂતા હોય ક્રિયા આપણા જેવી હોય પણ ક્રિયા પાછળનો જે ઉદ્દેશ છે એ આપણા જેવો ન હોય આપણે કાં તો વિષય તરફ ખેંચાઈને કોઈ પદાર્થને ભોગવતા હોય જ્યારે એવા મહામુક્તો હોય એ વિષયથી અલિપ્ત થઈને પદાર્થને ભોગવતા હોય એનું શું બેસવું બોલવું ચાલવું ખાવું પીવું એ બધું જ છે તો મનુષ્ય જેવું પણ એમાં કાંઈક જો બુદ્ધિવાળો હોય તો એને એવું દેખાય કે આનું બોલવું એ આપણા જેવું નથી આનું ચાલવું એ આપણા જેવું નથી આનું જમવું એ આપણા જેવું નથી મહામુક્તો જ્યારે મનુષ્ય આકારે થાય ત્યારે એ મુક્તોને પોતા જેવા મનુષ્ય રૂપ સમજવા એ માયા છે અને મહારાજ જ્યારે મનુષ્ય આકારે હોય ત્યારે એને મહામુક્ત સમજવાને એ માયા છે જે જેવા છે એવા એને જાણે નહીં સ્વામી એ શું કીધું કે અમે એવું જાણ્યું કે કોઈ મહામુક્ત તમે છો પણ ઓહો તમે તો મહામુક્તની ક્યાં વાત રહી રામાનંદ સ્વામી જેને ઈષ્ટદેવ માને શ્રી કૃષ્ણ નારાયણને એનાય તમે તો ઈષ્ટ છો જેને પરબ્રહ્મ માને અત્યાર સુધી એ પરબ્રહ્મ તત્વને પણ ઉપાસના કરવા યોગ્ય જાને તમે પરબ્રહ્મ સાચા છો જે પરબ્રહ્મ તરીકે વર્ણવાયા સ્વામી નથી પડી એ તો હતા પણ ચરિત્ર દ્વારા મેં કીધું હતું કે સ્વામી આ ચરિત્ર દ્વારા નિષ્ઠા અને ગુરુનિષ્ઠા બે નું પ્રતિપાદન કર્યું છે સ્વામીએ માન્યું ક્યારે રામાનંદ સ્વામીએ કીધું ત્યારે અને માન્યું તો કેવું માન્યું રામાનંદ સ્વામી એવું નથી કીધું કે આ નીલકંઠવરની તમે ભૂલા કેમ પડો છો એ તો મારા જેવા જ છે એવું નથી કીધું એવું કીધું હોય તો મનાય એવું નથી કીધું કે આ નીલકંઠવરની એ જે શ્રી કૃષ્ણ નારાયણની ઉપાસના આપણે અત્યાર સુધી કરી છે કે જે શ્રી કૃષ્ણ નારાયણનું હું પ્રતિપાદન કરતો હતો એ શ્રી કૃષ્ણ એ આ નીલકંઠવરની છે એમ નથી કીધું પણ એમ કીધું છે મારી તો પોતાની વાત તો જવા તો રામાનંદ સ્વામી રામાનંદ સ્વામીની વાત નથી એના ઈષ્ટદેવ અને એના ઈષ્ટદેવ જે છે એના ઈષ્ટદેવ વાત બહુ અઘરી છે પોતાના લેવલ સુધી માનવું કઠન પડી જાય રામાનંદ સ્વામી એવું કે ને કે મારા જેવા છે તોય માનવું કઠન પડે અરે મારાથી રતિવાજ ઓછા છે તોય અઘરું પડે તોય અઘરું પડે કારણ કે એ તો બધા ભેગા રહે છે આ તો રામાનંદ સ્વામી પોતાના ઈષ્ટદેવ અને ઈષ્ટદેવ કરતા પણ ઈષ્ટ માને છે અને ત્યારે મુક્તાનંદ સ્વામી એને હા પડી ગઈ કે ના એવું છે એટલે મુક્તાનંદ સ્વામી કીધું કે અમે તો તમને મહામુક્ત સમજતા હતા મહારાજને મહામુક્ત સમજવાય એ માયા અને મહામુક્તને સામાન્ય મુક્ત જેવા સમજવાય એ માયા સામાન્ય મુક્તને મનુષ્ય જેવા સમજવા ભાવ જેટલો રાખીએ એટલી માયા દૂર રહે જેટલો દિવ્ય ભાવ મનુષ્ય રૂપ ભગવાનના ગુરુજી ઘણી વખત પોતાની કથામાં આ વાત વારે વારે કહે છે કે ભગવાનની પ્રતિમામાં પથ્થરનો ભાવ પ્રતિમાનો ભાવ અને ભગવાનના ભક્તમાં મનુષ્ય ભાવ આ જ મોટું પાપ છે

પોતાના ગુણને ગીરી જેવા હોય એને અનુ જેવા માનતા શીખવાનું છે સમજતા શીખવાનું છે એ શીખવા માટેની ચાવી એક જ છે કરતા મહારાજ અને મોટા પુરુષો છે આપણે નથી એટલે ગીરી જેવો ગુણ હોય તો રજ જેવડો થઈ જાય આપણું છે જ નહીં તો રજય ના રહે અને બીજું બીજાની અંદર જે રજ જેટલો છે એને ગીરી જેવો કરીને જોવાનો છે કેવો હો એમની અંદર કેવડો મોટો આ ગુણ છે આ તો શીખવાનું છે એ શીખવા માટે સૌથી પ્રથમ દિવ્ય બુદ્ધિની જરૂર પડે દિવ્ય બુદ્ધિ વિના એ વસ્તુ શક્ય જ નથી મનુષ્ય ભાવમાં ક્યારેય પણ એ શક્ય નથી પણ દિવ્ય ભાવ જેટલો આપણને રહેશે આપણને ખોટ નહીં જાય આપણે એટલા માયાથી તરી જઈશું માયાને તરવા માટેનો ઉપાય આ જ છે દિવ્ય ભાવ જેટલો વધે એટલી માયા તરશું અહીં આગળ મુક્તાનંદ સ્વામી કે અમે તો તમને મહામુક્ત કોઈ પ્રગટ થઈ અહીં આવ્યા છો આવું જાણતા હતા તે રામાનંદ સ્વામીએ વાત કહી પણ મનમાં કોઈ ઘાતકી પાપનો પડદો રહી ગયેલો તેથી યથાર્થ સમજાયું નહીં શું મુક્તાનંદ સ્વામીની મોટપ છે મને તો આ બધા વચનો વાંચું છું ને તો પહેલાં પહેલો વિચાર તો એ આવે છે કે આવડા મોટા મહામુક્તો આવી રીતે વાત કરી શકે છે એ જ પેલી આની બહુ મોટી મોટપ છે કે કોઈક મારા હૃદયમાં કોઈ ઘાતકી પાપે પ્રવેશ કર્યો હતો એટલે મને રામાનંદ સ્વામીની વાત જેવી હતી એવી સમજે નહીં સ્વામીએ તો કીધું તો હું તો ડૂગડૂગીનો વગાડનારો છું ખેલના ભજવનારા તા આવ્યા એવું સ્વામીએ કીધેલું એ સ્વામીએ કાંઈ બંધ બારને તો કીધું નહોતું સ્વામીએ તો જાહેર સભામાં જ કીધું છે કદાચ એ સભામાં કોઈ હાજર ન હોય તો પણ કોઈ દ્વારા તો ખબર પડી જ હોય અને સ્વામી તો બે વર્ષ સુધી તો આખા વાત કરી સ્વામીએ કીધું એ બધાને હાજ પડી ગઈ હશે ના જો બધાને હા પડી ગઈ હોય તો વારે વારે એ વાતનું પ્રતિપાદન કરવાની જરૂર ન પડે પરંતુ આ વાતની હા પડવી બહુ કઠણ હોય છે મહામુક્તોની મહારાજની એ વાત હા પડવી અતિ કઠણ છે અતિ કઠન એટલા માટે છે કે આપણા જેવાત થઈને આપણી વચ્ચે રહેશે એટલે આપણી બુદ્ધિ એટલી વિશુદ્ધ હોય નહીં આપણું લેવલ એટલું થયું ના હોય એટલે આપણે જોઈએ તો આપણે આપણા લેવલથી જોઈએ આપણને મરચું ભાવતું હોય બરાબર છે અને કોઈ મુક્ત છે એને મરચાંની અસર એ નથી આવી એને મરચું એને મરચું પીરસ્યું અને મરચું લીધું આપણે ચાર મરચાં જમે એ ચાર મરચાં જમ્યા આપણને શું લાગે મારી જેમ એમને બહુ ભાવે છે હા એવું જ લાગે ને પણ એને જે દી છોડવું હોય ને તે દી આમ મૂકે અને આપણે છોડવું હોય ને તો વિચાર કરવો પડે ખ્યાલ આવે તમને કોઈ વસ્તુ હોય કોઈ સ્થાન છે કોઈ પદાર્થ છે કોઈ સત્તા છે એને કોઈ મુક્ત હોય એ ગુરુજી અત્યારે ચેરમેન પદ ઉપર હતા એક સત્તાનું પદ હતું ને તો ફરી પણ રહી શકત હજુ રહી શકત જો ધાર્યું નહોતું રહેવું કે ચાલો આપણે બીજી જ રીતે સેવા કરીએ તો બીજી રીતે સેવા જે રીતે સંપ્રદાયનું હિત થાય એવું પૂજ્યપાત ગુરુજીએ વિચાર્યું પણ એ પદે એમને બાંધ્યા નહીં ચેરમેન પદ હતું કોઠારીનું પદ અહીં આવે આ પદ અહીં આવે છતાંય પણ એ પદની અંદર એમને નથી ઓલા પદમાં રૂચિ નહીં એમને તો ખાલી રુચિ છે સેવામાં સેવામાં રુચિ છે એટલે જ્યારે ચેરમેન પદ ઉપર હોય ત્યારે કોઈને પણ થાય કો એ પદ તો આપણે રહી નહીં કરીએ પણ એ પદ છે એ પદથી આ પદ ઉપર આવવું અને ઓલું પદ કોઈને મળે છે એમાં પાછું મદદરૂપ થવું એ બે કામ મુક્તથી થાય એ જોતા આવડે એને જ ખબર પડે બીજાને ખબર ના પડે મુક્તોની ક્રિયા મનુષ્ય જેવી બધી દેખાતી હોય પણ એનો જે દોરો હોય ને એ દિવ્યતાથી ચાલ્યો જતો હોય એ અમાયિક ભાવથી ચાલ્યો જતો હોય એ બહુ અલૌકિક હોય કોઈ પણ વસ્તુ એનું તમે કોઈ પણ જગ્યાએથી સેજ સૂક્ષ્મ દ્રષ્ટિથી આપણે જોઈએ ને તો જે મહામુક્તો છે એનું તો રિયલ એવું ચાલ્યું જતું હોય કે જેની અંદર જેની અંદર અલૌકિક દોરો સોંસરો એની બધી ક્રિયામાં ચાલ્યો જાય બધી જ ક્રિયામાં એમ ચાલ્યો જાય જે આપણને ક્યારેક વર્ષો પછી પણ સમજાય અને ક્યારેક જન્મો પછી પણ સમજાય અને જેથી સમજાય તેથી પૂરું થઈ જાય મહામુક્તો પ્રગટ થઈને ગુનાદિત્યાનંદ સ્વામી એક વખત નહીં ઓલા ભગતને રાજી કરવા સ્વામી એક જગ્યાએ બેઠા સ્વામી તમારા પત્તરની પ્રસાદી દોડ એ સ્વામીએ પ્રસાદી દીધી પછી ઊભા નાચ દો ને ત્યાં બીજો આવ્યો સ્વામી દો તો સ્વામી પાછા બીજે બેઠા પછી દીધી પાછા સ્વામી ત્રીજે બેઠા એવા પંદર સત્તર જણા આવ્યા ઉપરા ઉપરી એટલે સ્વામીએ પંદર સત્તર વખત થોડું થોડું મોઢું બગાડ્યું અલૌકિક ભાવવાળા એવું સમજ્યા કે સ્વામીની કેવી દયાળુતા અને જે માઇક બુદ્ધિવાળા હતા ને એને હું વિચારી ખબર છે જો ખરા સાધુ થઈને લો એને એવું લીધું કેટલો ફેર પડી ગયો કેટલો ફેર પડી ગયો મુક્તાનંદ સ્વામી રોટલા જમવા રાત્રે બાર વાગે ઓલા સાધુ ભૂખ લાગીને જમવા બેઠા સ્વામીને જોયા ગભરાઈ ગયા કે રાતે બાર વાગ્યા પછી લીધા છે સ્વામી વળશે ત્યારે સ્વામી જઈને કે ઓહો સંતો હું જમો છો અરે સ્વામી આ તો કાંઈ નઈ કાંઈ નહીં હું છે મન બતાવો વધારે ગભરાયા થોડા ઓ રોટલા મને ભૂખ લાગી છે સંતો કે આ આપણી ટોળીમાં જ છે સ્વામી વાંધો નથી સ્વામી ભેગા રોટલા જમ્યા તો હાલો સ્વામી ભેગા રોટલા જમ્યા તો એમાંથી જે સંતો હશે કોઈ ચરિત્ર આગળ લખાવ્યું નથી પણ હું કહું છું કે કોઈક એમાં એવા હોય કે કોઈક એવું વિચાર્યું ના સ્વામીને તો કાંઈ નહોતું સ્વામીને ભૂખ નહોતી પણ સ્વામી આપણને ડર ન લાગે એટલે સ્વામી આપણી ભેગા દયા કરીને જમ્યા અને એ કેવું વિચારે કે સ્વામી આપડા મોટા કહેવાય પણ આપણા જેવું જ છે હા તો તો શું થાય સ્વામી એ શા માટે જમ્યા એ તો મહારાજ ને સ્વામી જ જાણે છે પણ એ દસ કે બાર કે પંદર સંત હોય કે કોઈ હરિભગત ને ઉભા હોય એમાંથી કોઈ એવું વિચારે કે સ્વામી આપણા જેવા જ છે તો હું દશા થાય કહો બસ આવું છે આ મહામુક્તનું ચરિત્ર લો રાત્રે બાર વાગે જમવા રોટલા લીધા હારે અને એમાંથી જે વિચારની શુદ્ધિ કરવી એ અલૌકિક ભાવ એ ક્યારે ખબર પડે કે સ્વામીના બીજા પચીસ ચરિત્ર આગળના જો એને ને તો એ ચરિત્ર પરથી ખબર પડે કે જેના આગલા પછી ચરિત્રમાં આવું હતું તો આમાં તો આવું ના જ હોય ના હોય મોટાને ઓળખવા પડે એમ ઓળખાય કેવી રીતે એ બુદ્ધિ આપણે દોડાવીએ તો જ ઓળખાય પણ એ ઓળખવા માટે શું થાય એના ચરિત્રોનું હાંકડિયું કરવું પડે એના ચરિત્રોના હાંકડિયા કરવા પડે પચાસ ચરિત્રમાંથી પછી દોરો કાઢીએ ને ત્યારે અલૌકિક દોરો નીકળે ત્યારે ખ્યાલ આવે ઓહો આ તો આવા છે મુક્તાનંદ સ્વામી કે છે રામાનંદ સ્વામીએ વાત કરી હતી પણ મનમાં કોઈ ઘાતકી પાપનો પડદો રહી ગયો હતો એટલે કે બુદ્ધિમાં જ્યાં સુધી પાપ હોય ત્યાં સુધી અને મોટા એને ઓળખાવા મહેનત કરે તો પણ ઓળખાય નહીં રઘુનાથ દાસ ચાંદ્રાયણને બધું જ કરવા છતાં શ્રીજી મહારાજને ઓળખી ના શક્યો રામાનંદ સ્વામીનો પાક્કો શિષ્ય હતો રામાનંદ સ્વામીને સારી રીતે માનતો તો પૂજતો તો સ્ત્રી અને ધનનો પણ ત્યાગ સાચો હતો છતાંય પણ શ્રીજી મહારાજને ના ઓળખી શક્યો તો એની પાછળનું કારણ એક જ બુદ્ધિમાં પાપ એટલે તો શ્રીજી મહારાજે વચનામૃત જેવા ગ્રંથની અંદર ટાઈટલ આપ્યું રઘુનાથ દાસ જેવો કોઈ અસુરો હોય અસુરનું ટાઈટલ મળી ગયું બોલો ત્યાગવાળાને વૈરાગવાળાને સ્ત્રીધનનો સ્ત્રી ધનનો ત્યાગ બધું જ તે એને ટાઈટલ અસુરનું મળી ગયું આવું થયું કારણ કે કોઈક જગ્યાએ પાપ પડ્યું હતું મોહરૂપ નાખ્યું આપ આજે દયા કરીને મને અજ્ઞાનરૂપ મહાન પાપથી છોડાવ્યો છે મોહરૂપ અજ્ઞાનના અંધારાને આપે કાપી નાખ્યું મુક્તાનંદ સ્વામી કે હે પ્રભુ તમે દયા કરીને મને આ મહાન પાપમાંથી છોડાવ્યો પુરુષોત્તમ નારાયણને જેવા છેવા ન જાણવા એનાથી મોટું કોઈ પાપ નથી મહામુક્તોને જેવા છે એવા ન જાણવા એનાથી મોટું કોઈ પાપ નથી કારણ કે સાધન તો શું કરવાના મહારાજ અને મોટા જેવી એ સંત કરે છે સાય રે તેવી બીજા થકી કેમ થાય રે કેટલાય પ્રકારથી કલ્યાણ કીધા છે અગણિત અપ્રમાન પરંતુ ભગવાન અને સંતથી જેવું થાય એવું કોઈથી ના થાય આજે ખરેખર મુક્તાનંદ સ્વામી કે છે મુક્ત જન્મ ભયો આજ દિન અમુક્ત રહે મેર મહારાજ આજને દિનુક્ત રહેલી આજે ખરેખર મુક્ત થયો છું મુક્તાનંદ સ્વામી કે છે મારું નામ સદગુરુ મુક્ત રામાનંદ સ્વામીએ મુક્તાનંદ પાડ્યું પણ ખરેખર મુક્ત તો હું આજે જ થયો કેતા જ્યારે પુરુષોત્તમ નારાયણની જેવી છે એક માં છે આપડી એક દયાળુ સંત છે અક્ષરધામમાંથી આ પૃથ્વી પર પ્રગટ થઈને દર્શન આપતા મહારાજ અને મહામુક્તો એમાં મુક્તાનંદ સ્વામીએ જે પાત્ર સ્વીકાર્યું છે એ પાત્ર એટલું અઘરું ને એટલું કઠિન સ્વીકાર્યું છે કે આ લોકની અંદર મુક્ત દશાને પામેલો જો સામાન્ય મુક્ત હોય ને તો એની માટે અઘરું પડે દીવા જેવાન મસાલ જેવાન વીજળી જેવાને અઘરું પડે ને એવું આ ચરિત્ર છે સ્વામીનું આ વળવાનળ જેવા મુક્તોથી જ થઈ શકે એવું ચરિત્ર છે રોલ તો કરવો હોય શિવાજીનો રોલ કોઈને કરવો છે બરાબર પોલાની આંખોને હાવભાવ તો શિવાજી જેવા જોઈએ ને હાવ ઢીલો ગારા જેવો ઉભો રહ્યો હોય તો હું શિવાજી લાગે ઘણા તમે જો ઘણા રોલ કરતા હોય ને તો આપણને એમ થાય કે આ રોલ કરે છે છે એમ ઘણા લોકો ને પેલું મહારાજના બનાવવાનું આ સિરિયલો બનાવવાનું બધાની હરિભાઈ વાલે ઓલા એ બનાવ્યું આ બનાવે આ બનાવે આ બનાવે એ પાછું ચાલે બનાવે તો ઘણી જગ્યાએ મહારાજ બનાવ્યા હોય ને ઓહો રડવું આવે આપણને મારા તો કોઈ બને જ નહીં પણ પાત્ર કમસે કમ ગોતે તો એવું પાત્ર જોઈએ રામાનંદ સ્વામીનું પાત્ર ગોતો મુક્તાનંદ સ્વામીનું પાત્ર બનાવવું છે તે પાત્ર એવું જોઈએ કે થોડું કોઈકને ભાવ થોડોક તો લાગવો જોઈએ ને પોલાની અંદર કંઈ લાગે જ નહીં તો થાય શું નામ હોય એનું શિવાજી જેવો પણ એક ઉંદરડી નીકળે કુદીન સ્ટેજની પાછળ જતો રહે હવે એને તમે શિવાજી બનાવ્યો હોય તો થાય શું એમ અક્ષર ધામના મુક્તોને પણ આ પૃથ્વી પર કોઈ પાત્ર ભજવવાના હોય તો એ મુક્ત એ મુક્તનું જે મુક્તપનાની તારતમ્યતા છે એના પ્રમાણે પાત્ર ભજવી શકે એમાં મુક્તાનંદ સ્વામી એમની સાધુતા એમનું મુક્તપણું એટલું મહાન ને એટલું ઊંચું છે કે શ્રીજી મહારાજે સ્વામી જોડે બધા જ રોલ કરાવે કોઈ રોલ બાકી નહીં બધા જ રોલ કરાવ્યા ગુરુનો રોલ કરાવ્યો શિષ્યનો રોલ કરાવ્યો ભાવનો રોલ કરાવ્યો બધા રોલ કરાવ્યા કરાવ્યા સ્વામી સ્વામી જોડે બધા બધા જ રોલ રોલ અને કર્યા બધા રોલ કર્યા ખરા અને બધા સક્સેસ મહારાજ બહુ રાજી થયા એટલે જ સ્વામી પર રાજી બધા રોલ કર્યા ખરેખર હું મુક્ત થયો છું આટલા દિવસ સુધી હું અજ્ઞાનના બંધનમાં રહ્યો છું મહારાજ આપે દયા કરીને મને મોહરૂપી સાગરથી બહાર કાઢી લીધો છે આપના કોઈ પાર નથી અમે તો અવગુણનો ભંડાર છીએ હું તો છું તોય તમારી રે તમે ગુણ સાગર ગોપાળ દેવ મોરારી રે હે પ્રભુ અમે તો અવગુણનો ભંડાર છીએ મુક્તાનંદ સ્વામી કે છે અમે અવગુણનો ભંડાર છીએ અને આપણે બે ગુણ હરખા નથી ત્યાં તો કહીએ કે ગુણોનો ભંડાર છીએ આપણી અંદર શું છે તમને ખબર છે ભાઈ કાંઈ નથી કાંઈ નથી જે છે તો મહારાજાને મોટાનું થોડું દેખાય છે એ હરખા નહીં રહીએ તો એ જશે એ છે દેખાય છે એ જશે માટે કાંઈ નથી આપણી અંદર મહારાજને મોટાનું છે સ્વામી આવે જે વાત કરી બહુ સરસ કરી પોતાના ગુણના અભિમાનને લીધે આપના ગુણોને અમે ભૂલી ગયા છીએ કેટલું સરસ વાક્ય સ્વામીએ કર્યું એક તો અમે અવગુણના ભંડાર છીએ પછી પાછું સ્વામીએ તરત કીધું કે મહારાજ પોતાના ગુણના અભિમાનને લીધે તમારા ગુણોને અમે ભૂલી ગયા છીએ બહુ સા ખરાબ વસ્તુ તો નુકસાન કરે પણ સારી વસ્તુ પણ નુકસાનકારક થાય ખરાબ જે દુર્ગુણો છે એ તો નુકસાનકારક છે જ પણ સદ્ગુણ છે એનું જે અભિમાન છે એનું મોટા મોટું નુકસાન એ છે કે એ આપણને કોઈનો પણ સદ્ગુણ થોડો પણ સ્વીકારવા માટે તૈયાર જ ન થવા દે એ સદગુણોનું અભિમાનનું મોટા મોટું રિએક્શન છે પોતાથી મહાન સદગુણો તો પછીની વાત છે પરંતુ કોઈનો પણ સદગુણ નાનામાં નાનો પણ સ્વીકારવા માટેની હૃદયમાં હા ન પડવા દે એ સદગુણોનું અભિમાન છે સદગુણો મેળવવા જોઈએ પણ સદગુણો મેળવીને એના અહંકારને એટલું બધું મજબૂત ના કરવું જોઈએ કે જેનાથી આપણને કોઈનો નાનો સદ્ગુણ પણ જોવામાં નજરમાં ન આવે મુક્તાનંદ સ્વામી કીર્તનમાં લખ્યું પરમ ગુણ પરમ વિવેકી ગુણ કો આવે પરમ ગુણ પરમ વિવેકી ગુણ કો માન ન આવે મહાપુરુષો મોટા પુરુષો એના જીવનની અંદર સતત આપણને આ ગુણ જોવા મળે કારણ કે કેવા છે પરગુ અનુ પરબત કરી જાને નિજ ગુણ ગીરી અનુસમજાને મોટા પુરુષો એવા હોય ગુરુજીની બાજુમાં કોઈ ગાડી ચલાવતું હોય ને તો એ આમ ગાડી ચલાવતા ચલાવતા આમ જપિયામાં સ્વામી એન સ્વામી જપ કરે ને તો ગુરુજી એનું વર્ણન કરે તો ક્યારેક સાંભળજો તમે પરિવાર સભામાં આ બધી લાઈવ સભાઓમાં પણ વર્ણન ક્યારેક ગુરુજી કોઈના સદગુણનું કરતા હોય થોડુંક સાંભળજો ખ્યાલ આવશે એટલું બધું મોટાઈથી એનું વર્ણન કરે જપ્યુ લઈને ઓલા સ્વામી એણ સ્વામી ગાડી ચલાવે છે સહજ ટેવ છે કરવું જોઈએ ભજન કરે છે પોતાના આત્માના કલ્યાણ અર્થે કરે છે સારું છે પણ એ વસ્તુને ગુરુજી જે દ્રષ્ટિથી જોવે અને રજૂઆત કરે એના ઉપરથી ખ્યાલ આવે મહાપુરુષો સંપૂર્ણ સદગુણના ભંડાર હોય છતાંય પણ નાનામાં નાના સદગુણને જોઈ શકે છે એટલા બધા સદગુણોનું એટલું બધું સદગુણોનું વજન ન થઈ જવું જોઈએ આપણી અંદર સદગુણ હોય મહારાજ અને મોટાની કૃપાથી સદગુણ વિનાના તો આપણે સત્સંગમાં હોઈએ જ નહીં ને કંઈક તો સદગુણ મહારાજને મોટાની કૃપાથી હોય જ એની દયાથી હોય જ પણ એ સદગુણોનું એટલું વજન આપણને ન લાગવું જોઈએ કે આ સત્સંગની અંદર કોઈનો એક એક ગુણ ખાલી કોઈની અંદર હોય તો પણ આપણે જોઈ ના શકીએ એને બિરદાવી ના શકીએ એને સમજી ન શકીએ એને બહુ મહાનને બહુ મોટો કરીને અહો 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 ભાવથી એકાંતમાં બેસીને વિચારી ના શકીએ એટલા નપુસક તો આપણે ન થવા જોઈએ જે સદગુણોના કોઈના સદ્ગુણને સ્વીકારી નથી શકતો એ છે આગળ જતા એના માટે ઝેર બનશે એ અભિમાન જ એના માટે ઝેર બનશે અને ઝેર બનતા એક દિવસ એ બધું જ પાયમાલ થઈ જશે અમૃતનું ઝેર થવા માટેનું સાધન છે અમૃત છે સદગુણ અમૃત છે પણ એનું અભિમાન છે એવું ઝેર છે કે ઓલા ઓલા સદ્ગુણ છે અમૃત એ અમૃતને આખું ઝેર કરી નાખે આજે ના કરે ધીરે ધીરે કરે ધીરે ધીરે કરે જેમ જેમ આપણને આપણા સદ્ગુણોના વજનથી બીજા સંતો ભક્તોની તુચ્છતા જણાતી જાય મહારાજે વિવેકીને અવિવેકીનું વચના લક્ષણ કીધું એ જ કીધું ને કે પોતાને વિશે સદ્ગુણ માને પોતાને સુખદેવજી જેવા માને અને બીજાને ન્યૂન માને એ જ મહારાજ કે મોટો અવિવેક એકાંતમાં બેસીને હંમેશા એટલો અભ્યાસ તો કરવો જ જોઈએ આપણે શું છીએ એટલો અભ્યાસ કરવો જ જોઈએ આપણે જેની સાથે રોજ રહીએ છીએ સૌથી પહેલાં તો જેને આપણે રોજ મળીએ છીએ એવા સંતો ભક્તો જે કાંઈ છે જેની ભેગા આપણે રહીએ જેને આપણે જોઈએ છે સૌથી પહેલાં તો એનું જ સૌથી પહેલાં વિચારવાનું કારણ કે સૌથી પેલા દ્રષ્ટિ ક્યાં કેળવશું પાંચસો માઇલ દૂર પડેલા દ્રષ્ટિ આવવાની દ્રષ્ટિ પેલા અહીંયા જ કેળવાની પાંચસો માઇલ દૂર કેમ નો એ તો રેજ દૂરથી ડુંગર હા દૂર હોય હરિભગત ઓહો બહુ મોટા ભગત બહુ સારા ભગત પણ એ બાજુવાળાને તો થોડું સ્વીકારીએ એમાંય કંઈ સદગુણ તો હશે ને એમાંય કંઈક હશે ને એ ગોતીએ હા સંપૂર્ણ બધું ના જ હોય આપણી અંદર એ ના હોય તો કોઈની અંદર પણ ના હોય પણ જે છે એને એટલો મહાન કરીને જોઈએ એટલો મહાન કરીને જોઈએ કે આપણું હૃદય હર્યું ભર્યું સદગુણોથી ક્યારેય હર્યા ભર્યા રહેવાતું નથી હૃદયને પ્રફુલ્લિત અને મહારાજની મૂર્તિથી હર્યુંભર્યું ભર્યું રાખવા માટે આપણે આપણની આપણી આજુબાજુ આપણને ટેકારૂપ જે સંતો ભક્તો છે એના સદગુણનો વિચાર જ આપણને શાંતિ આપી શકે છે મહારાજે આત્મબુદ્ધિનો ઉપાય અંત્યના અગિયારમાં સીતાજીની હમજનનું વચનામૃત એમાં મહારાજે એમ કીધું જેને ભગવાનના ભક્તમાં આત્મબુદ્ધિ વર્તે છે તો એને નિરિકલ્પ સમાધિમાં જેવું સુખ વર્તે એવું સુખ પૃથ્વી પર વર્તે એમ ના કીધું કે પોતાની અંદર સદ્ગુણોનો આવિર્ભાવ બહુ હોય તો એને નિરવિકલ્પ સમાધિ જેવું સુખ વર્તે પણ ભગવાનના ભક્તમાં આત્મબુદ્ધિ એ શું તો હામેનાના સદ્ગુણ એનો સ્વીકાર મુક્તાનંદ સ્વામી કહે છે પ્રભુ અમારા ગુણના અભિમાનના કારણે અમે આપના ગુણોને ભૂલી ગયા ભૂલી ગયા કારણ કે સત્વગુણ પણ ભગવાનની માયા જ છે રજોગુણને ને તમોગુણ છે એ ભગવાનની માયા છે તો સત્વગુણનું કાર્ય એ પણ ભગવાનની માયા છે અને સદગુણો એ સત્વગુણનું કાર્ય છે અને આપણે તો નિર્ગુણ થવાનું છે સદગુણોનું અભિમાન જ્યારે ન આવે એવા આપણે થઈ જઈએ સદ્ગુણોના અભિમાનનો સંકલ્પ પણ ન થાય ક્રિયામાં તો ન દેખાય પરંતુ કદાચ માન ટળે ભાવે રે એવી આપણી સ્થિતિ હોય એમાંથી આપણે ધીરે ધીરે વિચારપૂર્વક એટલા ઊંચા ઉઠી જઈએ કે સદગુણ હું તો છું નગુની નાર એવું થઈ જાય જીવમાંથી જ એવું થઈ જાય કાંઈ નથી હાવ શૂન્ય છું હાવ છીજરું છું કાંઈ નથી ભરેલું એનું એમ જ થઈ જાય જીવમાંથી નિર્ગુણ થઈ જાય પછી સદગુણ નથી થવાનું નિર્ગુણ થવાનું છે હા પહેલાં રજોગુણ ને નીકળવા સદ્ગુણી જ થવું પડશે અને સદ્ગુણીમાંથી પછી વિચારપૂર્વક એ નિર્ગુણ કોણ બનાવશે સંતો ભક્તો પ્રત્યેનો અહોભાવ મોટા પુરુષ પ્રત્યેનો અહોભાવ એ આપણને નિર્ગુણ બનાવશે કારણ કે ઓલા ગુણનું વજન નહીં લાગવા દે નહીં તો હારું એ પોટલું ઉપાડવું તો મુશ્કેલ પડે મહારાજ કે અમને ભક્તિનો અહંકાર ન ગમે ત્યાગનોય અહંકાર ન ગમે આવું મહારાજે દરેક જગ્યાએ ત્યાગનો અહંકાર ભક્તિનો અહંકાર હમજનનો અહંકાર મહારાજ કે ન ગમે હમજનની બોલીમાં પોતાની સરસાઈ લાવે મહારાજ કે ન ગમે કેટલું સૂક્ષ્મ શ્રીજી મહારાજનું નિરીક્ષણ છે આપણે જયારે જોઈએ શ્રીજી મહારાજ કે બોલીમાં પોતાની હમજનની સાર સરસાઈ લાવે તોય મહારાજ કે ના ગમે હવે જે શ્રીજી મહારાજ આટલું સૂક્ષ્મ રીતે જો જોતા હોય એના હૃદયમાં ફીટ થવું હોય તો બહુ જ વિચારને પામવું પડે હે દયાળુ હું હાથ જોડીને આપણી પાસે માગું છું મુક્તાનંદ સ્વામીની કેવી ભાષા છે એકદમ નિર્મળ ફરી વાર ક્યારે આવું ન થાય આપની માયામાં બ્રહ્મા આદિ પણ ભૂલા પડ્યા અમે તો આકડાના તૂર જેવા છીએ એથી એની ગંતીમાં ક્યાંથી આવીએ શંકર ભૂલ્યા પાર્વતી ભૂલ્યા સીતાજીને ને યતી લક્ષ્મણ પણ ભૂલ્યા યશોદા ને નંદ દેવકીને વસુદેવ બંને માતા પિતાએ ભૂલ્યા બળદેવને અક્રુર ભૂલ્યા કૌરવો તો બધા જ ભૂલ્યા હિરણ્યાક્ષને લંકેશ્વર રાવણ સરખા પણ ભૂલ્યા ચંદ્રને ઇન્દ્ર જેવા ભૂલ્યા નહુસને સુગ્ય બૃહસ્પતિ પણ ભૂલ્યા પરાસરને નારદ ભૂલ્યા બધાની કથાઓ શ્રીમદ સત્સંગી જીવનમાં ગુરુજીએ કહેલી છે બધી બધીની વિસ્તારથી કથાઓ છે એક એક નારદજીની તો હમણાં જ આ માયાના પ્રસંગમાં કીધેલી એમાં સાંભળજો અને મહર્ષિ ઋષ્યશ્રંગ પણ ભૂલ્યા સ્ત્રી પુરુષના ભાન વિના ઋષ્ય ભૂલ્યા પુત્ર ભરત ચમત્કારી ચમત્કારી આખ્યાન ભાગવતજીમાં શ્રીજી મહારાજ કે કોઈ નહીં ભાગવતજીનું ચમત્કારીમાં ચમત્કારી આખ્યાન ભરતજીનું છે ક્યાં ભગવાનને ભજવા નીકળેલો મૃગના દેહમાં કઈ માયાના કારણે શરૂઆત ક્યાંથી થઈ ભરતજીની માયાની શરૂઆત દયાએ કરીને થઈ દયા દયા છે સત્વગુણનું કાર્ય છે અને દયામાંથી પછી માર્ગ ભૂલાયો પણ માયા તો માયા જ છે હોય માયા છે શ્રી ઋષભદેવ પુત્ર ભરત ભૃગુ ઋષિ શુક્રાચાર્ય ગરુડ સૌભ્રી ચ્યવન જયમિની રાધિકાજી શ્રીદામા જેવા પણ ભૂલ્યા છે લો આમાંથી આપણી આને એકી જેવા છીએ આપણામાં આ જેટલાનું લિસ્ટ કીધું જેટલી અંદર રૂવાળાની તાકાત નથી એવા છીએ આપણે તો આ આ જેટલા નામ બોલ્યા ચંદ્ર કલંક લાગ્યું પણ ઓહો રાતે તો પ્રકાશ કરે એટલા તો બળિયા ખરા આપણી અંદર શું કઈ નહીં આપણે તો આમાં કઈ બળ નથી આ લોકો જેટલા મોટા છે એમાં કાંઈ નથી રાધિકાજીન શ્રીદામા જેવા પણ ભૂલા પડ્યા આ બધું આપણી માયાનું કામ છે રાધિકાજી ભૂલા પડ્યા શ્રીદામાજી ભૂલા પડ્યા અચરજ માયા તુમારી મારી અહો પ્રભુ અચરજ માયા તુમારી યોગ કરંતે યોગી મોહે વન મે મોહે તપ ધારી ભેદ પડંતે પંડિત મોહે ભૂલ ગયે સુધી સારી હો પ્રભુ અચરજ માયા તુમારી આપ એક જ જેના ઉપર કૃપા કરો છો તેની જ એક સરખી નિર્વિઘ્ન સ્થિતિ રહે છે મુક્તાનંદ સમય છેલ્લે આટલું સ્ટેટમેન્ટ આપ્યું જીસ પર કિરપા હોય તુમારી સો જન ઉતરે પારી બ્રહ્માનંદસરન આયો લીચીએ મોએ ઉગારિયહો પ્રભુ અચરજ માયા તુમારી દૈવી હેશા ગુણમયી મમ માયા દુરતયા મામે વય પ્રપદ્યંતે માયામ એ તરંતી તે જે ગુણમયી મારી જે માયા છે અદ્ભુત એવી ત્રણ ગુણમય જે માયા છે એને તરવી કઠણ છે પરંતુ નિરંતર જે મને ભજે છે જે મારા શરણમાં આવે છે માયા મેતામ તરંતી તે એ માયાને તરી જાય છે ભગવાનની માયાને તરવા માટે ભગવાનનું ભજન ને ભગવાનનું શરણ બે જ વસ્તુ છે મોટા પુરુષનું શરણા શરણ આ જ એને તારી શકે છે ભગવાન પોતે જેની ઉપર કૃપા કરે એ માયાને તરાય તરી શકે મુક્તાનંદ સ્વામી કે આપનો દાસ જ્યારે ભૂલ કરે જો ભગવાનની દયા કેવી છે તુમારે દાસ જો ભૂલત જબહી તિનકી બાહ ગ્રહત હો તબહી દાસ દાસબીના જો ભૂલે હો દાસ ભૂલે બોલે રહત હે તે હો આપનો દાસ જ્યારે ભૂલ કરે ત્યારે આપ તેની બાહી પકડીને ઉગારી લો છો પણ જે આપણો દાસ ભક્ત હોતો નથી તે ભૂલ કરે તે પછી પણ તે ભૂલ ભરેલો જ રહેશે મુક્તાનંદ સ્વયં કે પ્રભુ જે તમારા દાસ થાય એને તો તમે તારી લો છો ભૂલ તો બે થી થાય ભગવાનનો દાસ હોય એનાથી થાય અને ભગવાનનો દાસ ના હોય એનાથી થાય કારણ કે આ તો માયાની તો જાળી છે પંચ વિષય કી જાલ બિછાઈ માયા રચી ભારી હવે પંચ વિષયની જાળી નાખી છે તો જાડીમાં તો બધા જ ફસાય ભગવાનનો દાસ પણ ભગવાનની એક દયા એવી છે કે દાસને છોડાવી લે દાસને કાઢી નાખે અને અઘરી તો છે જ ભગવાનની માયા ગુરુજીએ જે કીધું હતું ને કે ભગવાન સિવાય કોઈ એવો નથી કે જે ના બંધાય જો ની સાખે એક વાત વાંચું છું મહારાજ શું કે છે મહારાજ કે મહારાજ આગળ સાધુ દુકડ સરોદાન કીર્તન બોલતા હતા ને કીર્તન ભક્તિ થઈ રહ્યા પછી શ્રીજી મહારાજ બોલ્યા આ કીર્તન સાંભળ્યા માંથી અમારો આત્મા વિચારમાં જતો રહ્યો મહારાજ કે ભગવાનને વિશે પ્રીતિ તે અતિશય મોટી વાત છે પછી મહારાજ કે અમને ગોપાળન સ્વામી આદિ ભગવાનને વિશે પ્રીતિવાળા બધા હરિભક્તો સાંભળી આવ્યા અને એ બધાની જે ભગવાનની વિશે પ્રીતિ છે એ બધી અમને જોયામાં આવી અને પછી મહારાજ કે અમે અમારા આત્માને જોયો કોણ કોણ યાદ આવ્યું પ્રીતિમાં ગોપાળન સ્વામી એવા ગોપાળન સ્વામીની પ્રીતિ જોઈ અને પછી અમે અમારી પ્રીતિ ભગવાનને વિશે જોઈ ત્યારે મહારાજ કે અમારે જેવી ભગવાનને વિશે પ્રીતિ જનાની તેવી બીજાની પ્રીતિ જનાની નહીં શા માટે કાંઈક ભૂંડા દેશ કાળા દીકનો જ્યારે યોગ થાય છે ત્યારે એ સર્વે મોટા છે તો પણ કઈક એમની પાયો કાચો દેખાય છે હવે કોના પાયા કાચા આ શ્રીજી મહારાજ કોની વાત કરે છે કાચા નથી એમના આ તો આટલા ઊંચા પાત્રો લે અંતેના તેત્રીસ માં કીધું કે આ મુક્તાનસ ગોપાલ સ્વામી એવા છે કે ધન દોલત સ્ત્રી બરાબર એની અંદર કોઈ જગ્યાએ ફેર પડે એવો નથી કોઈ ગમે એવો ચમત્કાર બતાવે ફેર ના પડે તોય પછી અંતે જઈને કીધું કે એવા છે તોય જો સોનામોરના ઢગલા થાય રૂપાંતિ સ્ત્રીનો યોગ થાય અતિશય માનનો જો યોગ થાય તો એવા છે એમ રે કે ના રહે ઉતરતામાં ઉતરતો ત્યાગી આ જશે એવા રહે કે ના રહે આવું કીધું તો એનો અર્થ એ ગોપાળન સમય મુક્તાન સમય થોડા એવા એ તો માયાને બ્રહ્મરૂપ કરી દેવા પરંતુ આ વાત દ્વારા ભગવાન આપણને સમજાવે છે કે તમે ગમે એટલા સદ્ગુણી થઈ જાઓ પણ પ્લીઝ ક્યારેય પણ અહંકાર માના જતા મને શું કરી લેશે માયા ચેતતા નર સદા સુખી મહારાજ આપણને એટલું જ સમજાવવા માંગે છે ચેતતા નર સદા સુખી જે જગ્યાએ જવાથી જાનને જોખમ છે ને આ જવું જ નહીં હું થઈ જશે અને મને કાંઈ ના થાય એવો કોઈ પ્રકારનો કેફ મહારાજ કે રાખતા નહીં આટલું જ આપણને સમજાવવા માગે છે આમાં ગોપાળન હોય કે મુક્તાનંદ સોયને કોઈ ઉતારી નાખવાની વચનાઓમાં વાત નથી કરી મહારાજે પણ આપણને કોઈ પોરરો ના ચડી જાય કેફ ના ચડી જાય એના માટે વાત કરેલી છે મહારાજે મુક્તાનંદ સ્વામીને મધ્યના સત્યાવીસમાં કીધું કે સ્વામી અમે તમારું એટલું જોયું કે કોઈ પદાર્થનો યોગ થાય તો પ્રથમ આટીમાં આવી જવાય પણ અંતે ખરું આવું સ્વામીને મહારાજે કીધું મધ્યના સત્યાવીસ ક્રોધ વિશેની વાત વિશે કે પહેલા તો આવી જવાય પણ અંતે જાતા નીકળાય ખરું એટલે અંતે જાતા નીકળાય ખરું આવું ચરિત્ર પણ પાછા મહારાજ કરાવતા સ્વામી પાયે સુરત મહારાજ આવ્યા અરે સ્વામી આવ્યા તે હારે સુરતના ભક્તોએ બરફી આપેલી પેંડા આપેલા ભેટ લાવેલા હમીરજી પાર્ષદ હતા સ્વામી આરે તે સ્વામી હમીરજીને કીધું આપણે જઈએ ને એટલે ત્યાં ચરણમાં ત્રણસો રૂપિયાની ભેટ પહેલાં મૂકજે એટલે આમ એવું નહીં કે ભાઈ કઈક જઈને આવ્યા છે ખાલી અથાનંદ બર્નન પેંડા જ લઈને આવ્યા છે ત્રણસો રૂપિયા લાવ્યા છે સ્વામી કીધું મહારાજ આગળ ભેટ મૂકજે પણ ઓલો હમીરજી ભૂલી ગયો એટલે સ્વામી એને આ પહોંચ્યા ને પછી હમીરજીને આમ ઈશારો કર્યા કરે એ મહારાજ જોઈ ગયા મહારાજ કે સ્વામી હું છે ત્યારે મહારાજ સ્વામી કે કાંઈ નહીં મહારાજ આ હમીર હમત તો નથી હું એને એને ત્રણસો રૂપિયા મૂકવા કહું સુરતના ભક્તોએ ભેટ આપી છે ત્યારે મહારાજ એવું બોલ્યા અક્ષરનંદ સ્વામી વાતોમાં ચરિત્ર છે સ્વામી તમને બંધન થયું કે પૈસાનું આમ કીધું હા મહારાજે હવે તમે વિચારો આવું કે આવડા મોટા સંત મુક્તાનંદ સ્વામી કે હા મહારાજ તમારી વાત સાચી છે થોડું આવરણ થઈ ગયું હવે એને થાય આવરણ ના થાય પણ આપણને સમજાવવા માટે મુક્તાનંદ સ્વામીના એક એક ચરિત્રને જો હમજતા ના આવડે ને તો આપણી અંદર માયા ઊભી થઈ જાય મહામુક્તને મનુષ્ય જેવા સમજવા ત્યાં માયા ઊભી થઈ જાય એમ મુક્તાનંદ સ્વામી કે આ બધા મોટા મોટા સંતો આજે ગુરુજી જેવા મોટા પુરુષો આજે આપણને મળેલા સંતો ભક્તો એની કોઈક ક્રિયાઓ આપણને પૂરેપૂરી સમજ્યામ ના આવે ને તો આપણને હમજતા ના આવડે બે હાથ જોડવા કેમ એ કરતા હશે જેમ કરતા હશે એમ ઠીક કરતા હશે પણ જો કાંઈ શંકા કુશંકા કરીએ તો માયા વ્યાપી જાય અને પાપ પૂર્વના ઉદય થઈ જાય અને કામ મોટું બગડી જાય એટલે મુક્તાનંદ સ્વામી મહારાજને કહે છે પ્રભુ તમારો દાસ ભૂલ કરે ત્યારે તમે એને છોડાવો છો એ મહારાજ દાસને કેવી રીતે છોડાવે છે એને બહુ સરસ એક ચરિત્ર છે એને આપણે આવતીકાલે સાંભળશું શ્રી ગણેશ્યામ મહારાજ